देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनोहर पटेल जय भगवान। मित्रों आज घोघंबा तालुका एक बाकरोल गामनी पादरापोड छे त्या गाय माता ना दर्शन करावा माटे तमने लईने आयो छूं। एनुं जे संचालन छे ए सोमा भाई करीने एक मारी साथे ऊभा छे ए करे छे। मित्रों एमनुं कई रीते आ विचार आयो पादरापोड माटे गायनी सेवा माटे एमने एमना जीवन में केटलुं बलिदान आपी दीधुं छे ए एमना मोढे सांभळीए। સોમભાઈ તમારે આ કઈ રીતે તમે આનું આનું શરૂઆત કેવી રીતે થઈ? શરૂઆત એવી રીતે કરી પ્રભુ કે અમે પાવાગઢ માતાજીના દર્શને ગયા હતા, ત્યાંથી અમે બાકરોલ ચોકડી પર ઉતર્યા, ત્યાંથી એક ટેમ્પો 407 કદવાર બાજુથી ભરીને 407 ટેમ્પામાં 22 ગાયો ભરી લીધી, તે ઇન્જેક્શન આપી અને પોટલા બાંધી અને જતો હતો ટેમ્પો અને ફટાકો થયો ટાયરનો, એટલે અમે વિચાર્યું કે આ શું આટલું બધું વજન ભર્યું છે એમ। એટલે અમારી સાથે રમણભાઈ હતા, એ જોઈ ચડીને કે ગાય ગૌ માતાઓ આટલી બધી છે, એટલે અમે પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને પછી કહ્યું કે આટલી ગાયો છે એટલે પકડ્યો ટેમ્પો। પછી અમને દુઃખ થયું કે આટલી બધી વાછડીઓ સરસ અને તે બાજકા જે પોટલા અનાજના બાંધી એવી રીતે બાજકા બાંધેલા હતા। પછી અમને દુઃખ થયું કે હવે આપણે તો નાના માણસો કે ગાય માતાને કેવી રીતે બચાવીએ। તો પછી અમે 2-3 દિવસ તો ઊંઘ કે ખાવાનું ભાવ્યું નહીં અમને, અને પછી એક સરસ એવો વિચાર આવ્યો ભગવાનની કૃપાથી કે ઘોઘંબા તાલુકાની અંદર આખા ગામોમાં દરેક ઘરે ઘરે ફરી અને સર્વૈયું માર્યો મેં, અને ખેડૂતને પ્રેરણા આપી કે ગાય એક આપણી માતા છે, ગાય માતા છે તો આપણે ખેતી કરીએ છીએ તો આપણે ગાય માતા વેચવી નહીં જોઈએ, ગાય માતાના પૈસા કેટલા આપે છે અને આપણે વેચીએ છીએ તો વેપારી લઈ જાય છે। તો પછી અમે એવું કહ્યું કે 250 સમજો ગાય વેચાતી હોય તો આપણે ગાય માતા વેચશો નહીં અને અમારે ત્યાં આપીજો, લૂલી હોય લંગડી હોય યા ડાઈ હોય યા બંધાતી ન હોય એવી રીતે તમે અમને આપીજો। એવું કરીને અમે આખા ઘોઘંબા તાલુકામાં સર્વૈયું કર્યું। ત્યાર પછી થોડા સમય પછી એક ગાય બે ગાય એમ કરતાં કરતાં અમારે ત્યાં આવવા લાગી। પછી અમને એવી કંઈ ખબર નથી કે સંસ્થા રજીસ્ટ્રેશન કરવી પડે કે શું કરવું પડે, અમને કંઈ ભાન નહોતું। ત્યારે અમે પછી એક બે ગાય એમ કરતી કરતી વધારે 35 ગાયો થયું તો અમારી પાસે કોઈ આસ્થા નથી। પછી અમે થોડું છાપરું બનાવી પ્લાસ્ટિક નાખી અને ગાય માતાને સાચવી, ત્યાર પછી ધીરે ધીરે કરતી ગૌ માતાઓ વધવા લાગી ત્યારે અમને કઈ જગ્યાએથી સહારો કે ટેકો કોઈ જગ્યાએથી મળ્યો નહીં। તો પછી હવે કેવી રીતના ચાલે, એટલે હું કદાચ અમને ગ્રાન્ટ કે કોઈ સહાય કોકને કોઈક દાતા મળી રહેશે એ વિશ્વાસથી અમે પ્રચાર કર્યો અને ચલાવી, પણ તો છતાં કોઈ જગ્યાએથી અમને સહારો મળ્યો નહીં। તેમ પછી હું મારું આજે સારું થશે કાલે થશે એમ કરી મારી પોતાની 12 વીઘા જમીન જતી રહી, તેમજ મારું ઘર ગીરવે મૂકી દીધું। એવી રીતે હું આ ચલાવતો અત્યારે મારી પાસે 270 ગૌ માતાઓ આવેલી છે। હવે 12 વીઘા જમીન તમે વેચી દીધી, ઘર ગીરવે મેળવી દીધું, એ ગાયો માટે? હા, ગાયો માટે જ પ્રભુ, ગાયો માટે જ મૂક્યું, છેલ્લે મેં મારી ઘર ગીરવે મૂક્યું, પછી એમાંય મારું પોતાનું ગુજરાન ચલાવવા માટે હું કોઈને ત્યાં મકાઈ લોટ ચોખા જે આપે તે કિલો 2 કિલો 5-10 રૂપિયા આપે ઉઘરાવતો હતો લોકોને એવું થતું આવો સરસ માણસ તેને મજૂરી કરે, એટલે પછી એવું થયું મારો છોકરો 10માં મેં ભણતો હતો, મેં એવું કીધું બેટા આપણા ભાગ્યમાં કદાચ ન લખેલું હોય તું ભણેશની અને કડિયા કામે હાલોલ જાય એમ કરીને હું કડિયા કામે હાલોલ મોકલ્યો અને કડિયા કામેથી રોકડી લાવે 250 એનું અમે ગુજરાન ચલાવી અને અત્યાર સુધી આટલું ચલાવી રહ્યા છીએ બ્રો। મિત્રો ગાય માટે જે માણસ હાથે પગે થઈ ગયો બધું ફણા કરી દીધું અને સાહેબ પોતાના પેટનો ખાડો પૂરવા માટે લોકોને ઘેર મજૂરી કરી અને જ્યારે પૈસા ના હોય ત્યારે કહે છે કે હું લોટ લોકોને ઘેર માગી અને એના રોટલા બનાવીને ખાતા હતા, એ પરિસ્થિતિ છે મિત્રો। તો અહીંયા જે ગાયો આવે છે એ કોણ મૂકી જાય છે? આ કતલખાનાની ગાયો? હા, કતલખાના જે પોલીસ સ્ટેશને પકડાય છે, ટેમ્પા પકડાય ટ્રકો પકડાય એ મૂકી જાય છે, તદ ઉપરાંત કોઈ ખેડૂત એમ કે કોઈ બંધાતી હોય ડાયો વૃદ્ધ થઈ હોય એ મૂકી જાય છે, એવી રીતની આ ગાયો છે પ્રભુ। મિત્રો ભગવાને જો તમને આપ્યું હોય જેની પાસે કશું જ નહોતું છતાંય આ ગાયો માટે જે માણસ ભિખારી થઈ ગયો બધું છોડી દીધું ગાયોની પાછળ ફણા કરી દીધું, મિત્રો તમને કદાચ આપ્યું હોય મને આપ્યું હોય કુદરતે તો ફૂલ લઈને ફૂલની પાંખડી યાર, ગાયો આપણે તો હિન્દુ છીએ અને હિન્દુમાં તો ગૌ માતા કહેવાય યાર, ગાયોને આપેલું ગાયોની આતરડી ઠરે એ નકામું નહીં જાય મિત્રો, એના આશીર્વાદ અને એની આતરડી ઠરશે ને એનું જે પુણ્ય મળશે ને એ સાહેબ મારીને તમારી સાથે છે ને મૃત્યુ પછી સાથે આવશે, બાકી સત્તા સંપત્તિ અને સંબંધોને કરોડો રૂપિયાને અફડ્યો તો અહીં પડી રહેશે મિત્રો। તો તમને જો આપ્યું હોય ને તો થોડું ઘણું આવી પાજરાપોળોની અંદર તમે આપો, અત્યારે તમારું આ
કઈ રીતે ચાલે છે? કોઈ કોઈ સરકારી મદદ મળે છે તમને? ના પ્રભુ, અત્યાર સુધી કોઈ સરકારી મદદ મળી નથી. ખાલી લોકડાઉન અમને 78,000 રૂપિયા મળ્યા હતા. છેલ્લે અમે એકબીજા દરેકને પૂછ્યું કે પોંજરા પોડમાં ગઈ કે અમારી આ ગૌશાળા લઈ લો, ગાય માતાઓ લઈ લો, પણ કોઈએ લીધી નથી. પછી તને ભાઈ એવો વિચાર કર્યો કે જૈનમાં સ્વામીઓ દરેક મંદિરોમાં દરેક ગુરુઓને હું મળ્યો કે હું આ રીતે ભૂલ થઈ જશે, હું ગરીબ માણસ છું અને કંઈક મારા ભાગ્યમાં લઈ જશે એટલે આવું થઈ ગયું છે, તો મારી ગૌ માતા લઈ લો કો તો મારી જમીન હાથે તમે લઈ લો. તારે મને કોઈ સહારો નહીં મળે. તમને કે તારે નોને મળે આવી મોટી કેમ વાત કરી એમ, કે આવું ન કરવું જોઈએ, એકબીજાનો સહારો લેવો જોઈએ, પૂછ્યા વગર કેમ કર્યું એમ કરીને કોઈ અત્યાર સુધી મને મળ્યું નહીં. પછી છેલ્લા મેં પેપરમાં ટીવીમાં આપ્યું કે આ સંસ્થા લઈ લો એમ, કોઈ લીધી નહીં. ત્યારે બરોડાના ભાઈઓ આવ્યા અને એ ભાઈઓ અત્યારે અમને મદદ કરી રહ્યા છે પ્રભુ. મિત્રો, અત્યારે કેટલી ગાયો છે? અત્યારે 270 છે, નાની મોટી થઈને બધી. મિત્રો, નાની મોટી 270 ગાયો છે, એમને આજીવિકાનું પણ કોઈ સાધન નથી. અત્યારે જમીન તમારી પાસે છે? નથી નથી. 12 વીઘા જમીન વેચી દીધી ગાયો માટે. મિત્રો, અત્યારે જે કંઈ છોકરો મજૂરી કરે છે, એમના પત્ની મજૂરી કરે છે, એ મજૂરીમાંથી જે કંઈ આવે અને આ ગાયનું જે કંઈ પેલા છાણના કોળિયા બનાવે છે એવું કરે છે અને એ લઈ જાય છે લોકો, એમાંથી એમનું ગુજરાન ચાલે છે. પણ મિત્રો, 270 ગાયોને પૂરું કરવા માટે આશરે કેટલો રોજનો ખર્ચ થાય છે? આશરે 13,000-14,000 ખર્ચો. મિત્રો જુઓ, 13,000-14,000 ખર્ચ પર ડે આ ગાયો પાછળ થાય છે. આ માણસ પાસે કશું જ નથી આવકનું સાધન. જે લોકો દાન આપે છે એમાંથી ઘાસ લાવે છે અને એમાંથી આ ગાયનું પૂરું કરે છે. મિત્રો, તો મારી એક જ વિનંતી છે મિત્રો, કે આવી જ્યાં ખરેખર જરૂર છે એવી પાંજરાપોળોની અંદર, જ્યાં ગાયો પોતા ખોરાક માટે ખાવા માટે વલખા મારે છે, એવી આ નાની નાની વાછેડીઓ તમે જુઓ છો સ્ક્રીન ઉપર, કેમેરો ફેરવજો. આ જે ગાયો તમે જુઓ છો કે કેટલી નાની નાની વાછરડીઓ છે, અને એ વાછરડીઓ જો ખાવા માટે જે સૂકું ઘાસ, લીલું ઘાસ તો આ જોતા જ નથી. મિત્રો, કોઈ દાન આપે, પૈસા આવે ત્યારે એમાંથી લીલું ઘાસ મળે. મિત્રો, દાન મળે છે જે આપણે ઘેર ભેંસોને ગાયોને દાન ખવડાવીએ છીએ, ડેરીનું પૌષ્ટિક દાન, એવું એના તો આ ગાયોએ દર્શન પણ નથી કર્યા. નથી કર્યા, નથી કર્યા પ્રભુ, નથી કર્યા એવું દાન. સૂકું ઘાસ, સૂકું ઘાસ. મિત્રો યાર, જરા મા મનહરભાઈની વાતને ધ્યાનમાં લેજો. તમારા હૃદયમાં આ વાત સ્પર્શી હોય તો હું તો આખી ગૌશાળામાં ફર્યો છું, આ પાંજરાપોળમાં ફર્યો છું. મિત્રો, જેમ આપણો ગરીબ ગરીબનું છોરું હોય ને, એને કોઈ દાડ ગુલાબજાંબુ ના જોયો હોય યાર, એવી રીતે આ ગાયો એ છે ને, કોઈ દાડ દોન નથી જોયું. પ્રોટીનવાળું દોન ને પૌષ્ટિક દાન ડેરીમાં મળે છે, નથી જોયું. ખાલી સૂકું ઘાસ ખાઈને રહે છે અને જુઓ એ હાડકા દેખાય છે બધી ગાયોના. મિત્રો, કોઈક તમને જો ભગવાને આપ્યું હોય ને તો ફૂલ લઈને ફૂલની પાખડી તમે આપશો? મિત્રો, આ મનહરભાઈ એ કુદરતનો ટપાલી બન્યો છે અને કુદરતનો ટપાલી થઈ આ જેના હડકા દેખાય છે એવી ગાયો, મિત્રો, કાલે ઉઠીને તંદુરસ્ત થઈ જાય. તમે મને ભંડોળ આપજો મિત્રો, અને આ વિડીયોની કોમેન્ટમાં તમે જો દાન આપવા ઈચ્છતા હોય તો કોમેન્ટમાં મને કહેજો, તો હું કોમેન્ટમાં મારો મોબાઈલ નંબર લખીશ અને મારો કોન્ટેક કરજો. એક એક પૈસો તમારો હું આ પાંજરાપોળમાં પહોંચાડીશ અને બધી જ ગાયો એનાથી તંદુરસ્ત બને, પૌષ્ટિક ખાવાનું મળે, લીલું ઘાસ મળે, દાન મળે, અને ગાયોની આતરડી ઠરાવવાનો હું પૂરો પ્રયત્ન કરીશ. મિત્રો, હું ખાતરી આપું છું તમારું આપેલું દાન એક પૈસો અવરું નહીં જાય. હું તો યાર ગવર્મેન્ટ નોકરી કરું છું અને સારો પગાર છે ને, હું તો ખાધે પીધે સુખી છું, મારે પૈસાની કોઈ જરૂર નથી. પણ આ ગાયો માટે હું તમારી પાસે દાનની ભીખ માગું છું, એમના માટે, કારણ કે એમને જોયા પછી તો મને મારા આંખમાં પણ પાણી આવી ગયું. એટલે મિત્રો, અત્યારે આ ગાયો માટે જોડી ફેલાવું છું તમારી સામે, અને કોમેન્ટ બોક્સમાં તમારી જો ઈચ્છા હોય ફૂલ લઈને ફૂલની પાકડી આપવું હોય તો કોમેન્ટ બોક્સમાં તમારો મને કહેજો, એટલે હું મારો કોમેન્ટ બોક્સમાં તમને મોબાઈલ નંબર આપીશ અને મોબાઈલ નંબર ઉપર મારો કોન્ટેક્ટ કરજો. જય ગાય માતા, જય ભારત, જય હિન્દ.